વલસાડ પાણી પાણી થયું છે. ન્યૂઝ કેપિટલ પર ઓરંગા નદીના આકાશી દ્રશ્યો જુઓ. ઓરંગા નદી અને કાશ્મીર નગરના આકાશી દ્રશ્યો કે જ્યાં નીચાણવાળો કાશ્મીર નગર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વલસાડની ઓરંગા નદી હવે બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ઓરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે. એનડીઆરએફ અને ફાયરની ટીમને સ્ટેન્ડબાય કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. કાશ્મીર નગર વિસ્તારમાંથી 150 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારમાંથી 1000 લોકોનું સ્થળાંતર કરાયું છે. જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, સીઓ, પોલીસ તંત્ર અને ફાયર તેમજ એનડીઆરએફની જે ટીમ છે તે પણ અત્યારે ખડેપગે છે. તો ન્યૂઝ કેપિટલ પર ઓરંગા નદીના આકાશી દ્રશ્યો જુઓ. ઓરંગા નદી અને કાશ્મીર નગરના જે આકાશી દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો, નીચાણવાળા જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નીચાણવાળો કાશ્મીર નગર વિસ્તાર કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વલસાડની ઓરંગા નદી પણ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ઓરંગા નદીએ તેની ભયજનક સપાટી વટાવી છે. સંવાદદાતા હેરાત ફોનલાઈન પર છે. હેરાત, એ જાણવા માંગી છું કે ઓરંગા નદીના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ફરી એક વખત સંવાદદાતા સાથે સંપર્ક કરીશું, પરંતુ તે પહેલાના આ દ્રશ્યો જુઓ. ઓરંગા નદી બે કાંઠે વહેતી થઈ છે. આકાશી દ્રશ્યો છે તે સામે આવ્યા છે. કાશ્મીર નગર કે જે નીચાણવાળો વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઓરંગા નદી બે કાંઠે વહેતી થતા જે નીચાણવાળા વિસ્તારો તેને અલર્ટ કરવામાં આવ્યા છે. ઓરંગા નદીએ તેની ભયજનક સપાટી વટાવી દીધી છે. એનડીઆરએફ અને ફાયરની ટીમો પણ સ્ટેન્ડબાય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્કૂલ તેમજ કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. કાશ્મીર નગર વિસ્તારમાંથી 150 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.